લેક્ચરમાં આપણે આદિકોષ કેન્દ્રની રચના, તેના કોષીય આવરણ અને કશા વિશે માહિતી મેળવી. આજે આપણે જોઈશું સુકોષ કેન્દ્રી કોષો, આદિકોષ કેન્દ્રી કોષ પછી સુકોષ કેન્દ્રી કોષો જોઈશું. અને તમને બધાને ખબર છે કે સુકોષ કેન્દ્રી કોષો એટલે શું, તો કે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા કોષો, જેને શું કહેવામાં આવે છે, સુકોષ કેન્દ્રી કોષો, અથવા તો કોષ કેન્દ્ર પટલ ની ફરતે આવરણ આવેલું હોય એટલે કે કોષ કેન્દ્ર પટલ હાજર હોય તો એવા કોષોને કહેવાય સુકોષ કેન્દ્રી કોષો. સુકોષ કેન્દ્રી કોષની અંદર બે કોષો આવે છે, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. મેં અહીંયા પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની આકૃતિ દોરી છે, રાઈટ? અને તમે ઓલરેડી આ આકૃતિથી અવેર હશો, પણ થોડું ડિટેલની અંદર આપણે જોવાનું છે અને તફાવત સાથે ભણવાનું છે. અને ત્યાર પછી અંદર જે પણ રચના આપેલી છે એ તમારે ડિટેલમાં એનો અભ્યાસ કરવાનો છે. આપણે જોઈએ પ્રાણી કોષની અંદર પહેલો ડિફરન્સ. પ્રાણી કોષમાં પહેલો ડિફરન્સ યાદ રાખવાનો, કોષ દિવાલ ઘેરા છે, એટલે આ જે છે એ શું છે, કોષ રસતર અથવા તો કોષ રસ પટલ, બરાબર. જ્યારે વનસ્પતિ કોષની અંદર જે બહારના લેયર છે એ ત્રણ હશે, સૌથી બહારની બાજુ હશે કોષ દિવાલ, વચ્ચે હશે મધ્ય પટલ અને એની અંદર હોય છે કોષ રસ પટલ. તો તમે આ એક ડિફરન્સ કહી શકો કે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, જ્યારે વનસ્પતિ કોષમાં સુવિકસિત કોષ દિવાલ હોય છે અને સાથે સાથે મધ્ય પટલ પણ હાજર હોય છે. એના પછી આપણે જોઈશું કોષ કેન્દ્રિકા, રાઈટ? આ જે છે એને નામ નિર્દેશનમાં આપણે લખવાનું છે કોષ કેન્દ્રિકા. ત્યાર પછી આ શું છે, કોષ કેન્દ્ર, અને આ શું છે, તો કે સુકોષ કેન્દ્રની વ્યાખ્યા પ્રમાણે આ છે કોષ કેન્દ્ર પટલ. પહેલા આપણે નામ નિર્દેશન જોઈ લઈએ. ત્યાર પછી કોષ કેન્દ્રની નજીક જ આવેલી હોય છે શું છે, અંતઃકોષ રસજાળ. પણ અંતઃકોષ રસજાળ બે પ્રકારની હોય છે, અહીંયા આવા કણિકામય રસજાળ નથી એટલે આને કહેવાય ડીસી અંતઃકોષ રસજાળ. અને આને કેવી કહેવાય, કણિકામય અથવા તો ખરબચડી, આને પણ કણિકા વિહીન અંતઃકોષ રસજાળ તમે કહી શકો. સાથે સાથે આ શું છે, સૂક્ષ્મ નલિકા છે. આ શું છે, પેરોક્સિઝમ. ત્યાર પછી આ શું છે, તો કે તારા કેન્દ્ર, જે પ્રાણી કોષમાં જોઈએ છે, વનસ્પતિ કોષમાં હોતા નથી. આ શું છે, તો કે કણાસૂત્ર, જેને આપણે કોષનું શક્તિઘર કહીએ છીએ. ત્યાર પછી આ શું છે, તો કે રિબોસોમ. ત્યાર પછી આ શું છે, તો કે લાઇસોઝોમ. આત્મઘાતી અંગિકા તરીકે વર્તે છે, રાઈટ? આ શું છે, તો કે ગોલગી ગાય. અને આ શું છે, તો કે ગોલગી ધાની અથવા તો રસ ધાની. પણ તમે એને અહીંયા રસધાની શબ્દ ઉલ્લેખ નહીં કરો, અહીંયા તમે એને ગોલગી ધાની અથવા તો કુટિકાઓ એવો શબ્દ ઉલ્લેખ કરજો. અને આ શું છે, કોષ રસ. તો આ થઈ ગયું પ્રાણી કોષનું નામ નિર્દેશન, તમારે સારી રીતે યાદ રાખવાનું છે. એના જેવું જ છે વનસ્પતિ કોષનું નામ નિર્દેશન, થોડું એમાં અલગ છે. ફોર એક્ઝામ્પલ આ શું છે, તો કે સ્ટાર્ચ પણ તમને બધાને ખબર છે કે વનસ્પતિની અંદર ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે, રાઈટ? આ શું છે, તો કે 90% આખા કોષમાં 90% ભાગ રૂપી રસધાની, અને એ રસધાનીની આસપાસ રસધાની પટલ આવેલો હોય છે. સાથે સાથે આ શું છે, તો કે હરિતગણ, જે પ્રાણી કોષમાં આવેલું હતું નથી. આ શું છે, તો કે
પછી આ શું છે તો કે રિબોઝો અહીંયા પણ રિબોઝો છે જે પટલવહી નલિકા છે ત્યાર પછી આ શું છે તો કે સૂક્ષ્મ નલિકા જે પ્રાણી કોષમાં પણ છે અહીંયા તારા કેન્દ્ર નહીં પણ આ કણાસૂત્ર જેને કોષની શક્તિ ઘર કહે છે ત્યાર પછી આ શું છે તો કે કોષ કેન્દ્રિકા